તમે સાંભળ્યું ને આપણો લાઈફ તો આવવાનો છે આજે તો હા આપણો એક ને એક દીકરો વિદેશ થી આવે છે કેવો લાગતો હશે હે આપણે એને કેટલા વર્ષે જોઈશું હે બહુ યાદ આવતી હતી કેમ આપણો દીકરો આવે છે Hi mom, hi dad. હે આસુ હાય મમ ને હાય ડેડ ને લાગે છે વિદેશમાં રહીને આપણી સંસ્કૃતિ તો ભૂલી ગયા લાગે છે નહીં જય શ્રી કૃષ્ણ ને પગે પડવાનું કઈ નહીં મમ અમારી નવી જનરેશન છે અને તમારી ઓલ્ડ જનરેશન છે આવું તો રહેવા દો વાહ She is my wife. મેં તને આટલી છૂટ નથી આપી કે તું રસ્તા પર ચાલતી ગમે તેને ઉઠાવીને લઈને આવે અને તું તારા બાપને જણાવે પણ નહીં. ડેડી ઇમરજન્સી હતી. શું ઇમરજન્સી? મેડિકલ. શી ઇઝ પ્રેગ્નન્ટ. અરે હા યાર મારી નથી ઈચ્છતો કે શિશુનું એબોર્શન કરાવું હજી ત્રીજો જ મહિનો ચાલે કઈ જીતો આજની ન્યુ જનરેશનમાં અમારે કઈ ન ચાલે હજી લગ્ન કર્યા નથી હજી કરવાના છે હે ભગવાન આ જુઓ તમે જુઓ આ છોકરો શું કહે છે છોકરો કોનો છું હું તમારો ની વાતે હાચી ઠીક છે ઠીક છે પણ છોકરી તારું નામ શું છે આઈ એમ સોનિયા હા શું સોનિયા સોનિયા તને તારા મા બાપે આખું નામ બોલતા નથી શીખવાડ્યું વોટ હુ વોટ માય ફૂલ સરનેમ સોનિયા રોબર્ટ હા હું રોબર્ટ રોબર્ટ હા હા ક્રિસ્તી છે હે શ્રીજી બાવા ક્યાં ને ક્યાં વળગ્યું કે હો મને નહીં આવડતા ગુજરાતી બોલતા આઈ ડોન્ટ નો ગુજરાતી યુ નો આ ધેટ યર સેબ્રોશન ધ સેમ હાય હે આ હું બોલે છે સેમ બાપા સીતારામ આના ગુજરાતી શીખતા હાથ જન્મ લાગશે કી તમે આ મારા જોડે લગ્ન ન કરે તો તમે એને મારી નાખશો તમે એટલા ઉપાધિમાં એને મોટા કર્યા મને તમારા ઉપર બહુ માન છે મને સેમે કીધું કે જેવી રીતે તમે સેમે ઉછેર્યું એવી જ રીતે જિસમાં ચાઇલ્ડ મારે છોકરાને આ ઉછેર્યું એટલે હું છોકરું છે કે ગલુડિયું છે ઠીક છે ઠીક છે પણ હે છોકરી આ લગન પહેલા તું આમ જીવું તો કઈ તારા મામા બાપે તમને કીધું નહીં નહીં મારા મોમે તો કઈ નહીં કીધું માય મોમ એન્ડ ડેડ તો ડાયવોર્સ થઈ ગઈ છે ધીસ ઇઝ માય વન મોમ એન્ડ ફોર ડેડ મોમ એમના મોમે તો ચાર ચાર મેરેજ કર્યા પણ ચાર મેરેજ ન પડ્યો એટલે ડિવોર્સ લઈ લીધા હાય હાય બર્યું ને એવું હોય તારી માએ તો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તારી માના મારે લગ્ન કરાવી દે ને ડેડ અમે અમારું સેટિંગ કરતા હોય ત્યાં વચ્ચે તમે તમારું સેટિંગ કરો અરે ડેડ તમારા તો લગ્ન થયા છે ને મારા મોમ જોડે કઈ ભાન જ નથી ને બોલવાની ભાન ભલે ન હોય પણ બુદ્ધિ તારી કરતા વધારે છે ખબર છે અરે સેમ હું તો મજાક કરું છું એની માં શ્યામની નો થઈ એ થોડી મારી થવાની છે અરે મારે તો છે ફૂલ ફટાકડી તારી માં દિવાળી દાડો ત્યાં તાપ થાય ડેડ
તો હવે બંને અમે શું કરીએ? હવે કરવાનું હું હોય મેરેજ કરી લ્યો અને રહ્યો હવે આ ઘરમાં, બીજું હું? હા આવ્યા છો તો હવે નહીં ભાવો? હા થેન્ક્સ મોમ એન્ડ ડેડ, બટ મારી એક શરત છે. જે ઇન્ડિયન ડ્રેસ યુ નો, ગોલ સાડો, ઘાઘરો, ચોલો, લાંબો ચૂડીદાર કૂતરો, એ નહીં પહેરવાની, મને નથી ફાવતો. યુ નો શોર્ટી શોર્ટી હું પહેરીશ. અને હા, મારે ચાઇલ્ડને તમે સાચો, હું ને એ બધું તમને કરવાનું. અરે ગાંધી, એને ચૂડીદાર કૂતરો નહીં, ચૂડીદાર કુર્તી કહેવાય. નાજુ સાડો, એને સાડી કહેવાય. ના તું બીજું શું બોલી? ચોળો, એને ચણિયા ચોળી કહેવાય. સાવ ડોબી જ રહી. સારું સારું. અરે ગધેડા, તું આને ક્યાંથી લાવ્યો? તમે મારા દીકરાને કાઈ ન કહેતા હો? હવે હું પણ હોમી સાથે સાથે શોર્ટી પહેરીશ અને એની જેમ ન્યુ જનરેશનમાં જીવવાની. તો 10 મિનિટમાં આમ થઈ ગઈ? તું શોર્ટી પહેરે તો હું ઈ સરદો પહેરે, હું એમને એમ થોડો તારી હારે હારો લાગે. અને તું આ ક્યાંથી દહાડી લાવ્યો? તારી માને વિદેશી બનાવશે અને એની માની જેમ ચાર પતિ બનાવશે, પછી તારા બાપ નું હું થાય? ઓહો ડેડ, ચિંતા નહીં કરતો, હું મોમ ને મારા જેવી વિદેશી બનાવી દઈશ. મૂંગી રે મૂંગી, વાહ રે વાહ જમાનો, હું જમાનો આવ્યો. છોકરાઓ મા બાપ ને બદલવા નીકળ્યા. જો સબસ્ક્રાઇબ મિત્રો, તમને અગર અમારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો મહાકાલી સાઈ ફિલ્મ ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં.